नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जोई रह्या छो निर्माण न्यूज। अने समाचार नी शुरुआत करिए तो राज्य में कोरोना ना केस नो कहर यथावत रह्यो छे। त्यारे छेल्ला 24 कलाक दरमियान राज्य में कोरोना ना नवा 12,820 केस सामे आव्या छे, ज्यारे कोरोना थी 140 दर्दीओना मृत्यु थया छे। ज्यारे छेल्ला 24 कलाक में कोरोना ना 11,999 दर्दीओ साजा थई चुक्या छे। अमदावाद में कोरोना ना नवा सौथी वधु 4,671 केस सामे आव्या छे, ज्यारे सूरत में 1,656, वडोदरा में 936 अने राजकोट में कोरोना ना नवा 524 केस नोंधाया छे। अमदावाद सहित राज्यभरमां उनाळाना वातावरणमां एकाएक पलटो जोवा मळी रह्यो छे। हाल वातावरण वादळછાયું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, સાથે જ બનાસકાંઠા, કચ્છ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં થંડર સ્ટ્રોમ રહેવાની સંભાવના રહેશે। સાથે જ આગામી 5 દિવસમાં રાજ્યમાં 40-41 ડિગ્રી તાપમાન રહેશે, જ્યારે અમદાવાદમાં આવતીકાલથી 40 ડિગ્રી તાપમાન રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। अभी फिलहाल वेदर मोस्टली ड्राई रहेगा पूरे गुजरात में अगले 5 दिन में, लेकिन आज थोड़ा सा कन्वेक्टिव लोकल कन्वेक्शन होने का संभावना है। जैसे डिस्ट्रिक्ट में बनासकांठा, कच्छ, अमरेली, भावनगर, जूनागढ़ में आइसोलेटेड थंडरस्टॉर्म एक्टिविटी होने का संभावना है और हमने वार्निंग भी रखा है थंडरस्टॉर्म लाइटनिंग का। और टेम्परेचर देखा जाए तो मोस्टली अगले 5 दिन में टेम्परेचर का ज़्यादा परिवर्तन होने का कोई संभावना नहीं है, लेकिन 40-41 डिग्री टेम्परेचर मैनी मोस्ट ऑफ द जगह में, जैसे नॉर्थ गुजरात, राजकोट, सुरेंद्रनगर, ये सारे जगहों में 40 से अबव टेम्परेचर रहेगा, 41 अराउंड रह सकता है, और सारे जगहों में टेम्परेचर मोस्टली बिलो 40 और 40 डिग्री सेल्सियस रहने का संभावना है। अहमदाबाद में भी 40-41, आज 41 डिग्री सेल्सियस होने का संभावना है, कल परसों 40 डिग्री हो सकता है, उसका बाद भी ग्रेजुअल राइज थोड़ा सा होके 41 हो सकती है। अमदावाद सहित राज्य में हाल में वेक्सिनेशन नो त्रीजो तबक्को चाली रह्यो छे। त्रीजा तबक्का में 18-44 वर्षना लोकोने वेक्सिन नो प्रथम डोज आपवामां आवी रह्यो छे। त्यारे वेक्सिनेशन ना त्रीजा दिवसे गुरुकुळ खाते आवेल महाराजा अग्रसेन विद्यालय में चालता वेक्सिन सेंटर नी अमदावाद म्युनिसिपल कोर्पोरेशन ना चेरमेन हितेश बारोटे मुलाकात करीने तमाम व्यवस्थाओ जोई हती। ત્રીજો દિવસ છે અમદાવાદ શહેરમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। ગઈકાલે પણ 7,000થી વધુ લોકો હતા, પહેલી તારીખે પણ 12,000થી વધુ યુવાનોએ વેક્સિન અમદાવાદમાં લીધી છે। આજે મહારાજા અગ્રેસન સ્કૂલની અંદર વેક્સિનેશન જે લોકોનું રજિસ્ટ્રેશન થયું છે એ લોકોની ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં 80થી વધુ જગ્યા ઉપર વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। દરેક વોર્ડમાં એક એક સ્કૂલ છે, એ સ્કૂલ અને 18-44 વર્ષના એ સ્કૂલમાં જાય છે, બાકીના બધા જ પીએસસી અર્બન હેલ્થ સેન્ટરમાં જઈ શકે, 44થી ઉપરના લોકો છે એ ત્યાં પોતાના અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન ચાલુ છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મારામારી અને લૂંટફાંટની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે નિકોલના પારંતી આવાસ યોજના ખાતે માથાભારે શખ્સો વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હતી। રાહુલ ઉર્ફે સર્કિટ શાહ, જયમીન પરમાર, હિંમત વાઘેલા અને ભરત પટણી દ્વારા મોન્ટુ ગોહિલને બેરહેમીપૂર્વક ધોકા વડે માર મારતો વિડીયો વાયરલ થવા પામ્યો હતો, જે વિડીયોના પગલે નિકોલ પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। બાતમીદારને ગુટેગર દ્વારા માર મારવામાં આવ્યો એ હકીકત સત્ય નથી। અંગત અદાવતના કારણે તારીખ 30-4-2021 રોજ સવારના 10:30 આજુબાજુ કઠવાડા વિસ્તારમાં પારંતી આવાસ યોજના છે ત્યાં મારામારીનો બનાવ બનેલો છે। અગાઉ તે મારા વિરુદ્ધમાં કેમ ફરિયાદ આપી એ બાબતે આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી અને તેઓને માર મારેલ અને તે અનુસંધાને તારીખ 30-4 રોજ અત્રેના પોલીસ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 307 અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવે છે।
અને આરોપીઓને અટક કરી એટલે તેમની કોવિડ ટેસ્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી મોન્ટુ પ્રવીણભાઈ ગોહિલ અને જીગર પ્રવીણભાઈ ગોહિલ બંને ભાઈઓ છે, પારંતી આવાસ યોજનામાં રહે છે. અને સામે આરોપી રાહુલ શાહ ઉર્ફે સર્કિટ એ પણ પારંતી આવાસ યોજનામાં રહે છે. અગાઉ એ લોકોને જૂની અદાવત ઘણા સમયથી ચાલે છે એ અનુસંધાને ઝઘડો થયેલ અને ફરિયાદીએ રાહુલ, જૈમિન, હિંમત અને ભરત એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ અને તેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી કરી. એ પૈકી રાહુલ અને જૈમિન એ બંનેની મારામારીના અગાઉના ગુનાઓ છે. પોલીસ દ્વારા રાહુલ વિરુદ્ધમાં 2015માં પાસા કરેલ છે, જૈમિનની નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા ડિસેમ્બર 2020માં પાસા કરેલ. જાહેરમાં એટલે જે ફરિયાદી રહે છે એના ઘરની બહાર સવારમાં બેઠેલા હતા અને આરોપીઓ ત્યાં આવી અને આકસ્મિક ઝઘડો થતા એ લોકોનો આ બનાવ બન્યો છે. સમાધાન માટે ભેગા થયા હતા કે એવું કોઈ બનાવ બનેલ નથી. ચાર આરોપીઓને લાવેલા છે, એમનો કોવિડ ટેસ્ટ કરાવ્યો છે. કોવિડનો રિપોર્ટ આવ્યા પછી આગળની ધરપકડને અન્ય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં કોરોનાના કાળમાં શબવાહિની પણ ભારે અછર સર્જાઈ રહી છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદ શહેર માટે 10 જેટલી શબવાહિનીની શરૂઆત કરવામાં આવી છે. વિહિપ દ્વારા કોરોના કાળમાં ઓક્સિજન સેવાથી માંડીને ક્વોરન્ટાઇન થયેલા પરિવારજનો માટે ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ત્યારે વધુ એક સેવા શ્વાસથી સ્મશાન સુધીની વિશ્વ હિન્દુ પરિષદની શબવાહિની સેવા વિનામૂલ્યે શરૂ કરવામાં આવી છે, જેના માટે ટેલિફોન નંબર 8401508981 અને 0792665136 ઉપર સંપર્ક કરવાનો રહેશે. સમગ્ર દેશ અને વિશ્વ જ્યારે કોરોના મહામારીની અંદર પસાર થઈ રહ્યું છે એ દરમિયાન દેશની ઘણી ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષિક સંસ્થાઓ પણ સેવાના કાર્યમાં બધા આગળ આવ્યા છે અને જરૂરિયાત હતી અત્યારે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓક્સિજન, ફ્રી ટિફિન સેવાઓ, જે લોકો ઘરમાં આઇસોલેટ થયેલા છે, પૂરો સંપૂર્ણ પરિવાર આઇસોલેટ થયો છે એ પરિવારો માટે અમે ટિફિનની વ્યવસ્થાઓ ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, સુરત, વાપી બધી જગ્યાએ કરી છે. અને ઓક્સિજનની વ્યવસ્થા પણ અમારી ઉસ્માનપુરાથી રેગ્યુલર રોજ અમારા લગભગ 125 લોકોને ઓક્સિજન ઘરે પહોંચાડીએ છીએ. જેને જરૂરિયાત હોય એ સવારે લઈ જાય, સાંજે લઈ જાય, સવારે બાટલો રિફિલ કરવા આપી જાય પાછો, પછી બીજા દિવસે લઈ જાય. એ પણ અમારી આ જ્યારે ઓક્સિજનની શોર્ટેજ હતી એ દરમિયાન અમે પણ આ સેવા સતત ચાલુ છે. અત્યારે પણ ઉસ્માનપુરા અમારી એ સેવા ચાલુ છે. બાકી જગ્યાએ અમે પૂરા ગુજરાતની અંદર બને ત્યાં સુધી ઉકાળા વિતરણ, કાળાનું વિતરણ દરેક નાના ગામ સુધી કર્યું છે. રક્તદાન શિબિરના પણ યોજના કરી છે. ઘણા લોકોના ફોન આવતા હતા, 2 દિવસથી અમે સ્મશાનની બહાર પાણીની વ્યવસ્થા પણ કરી છે અને બધાના ફોન આવતા હતા, બધાની જરૂરિયાતો લાગતી હતી કે ભાઈ આ કરવું જોઈએ. અમે તો અમારી ઈચ્છા છે કે ભગવાન કોઈના શબવાહિનીનો ઉપયોગ ના કરી શકે અને જરૂરિયાત છે તો કરવું પડે, પણ પરિસ્થિતિ ભગવાન પણ આપણને બધાને એમાંથી બચાવે એવી અમારી પણ પ્રાર્થના છે. અને અમે આ શબવાહિની એક હેલ્પલાઇન નંબરથી ચાલુ કરી છે અને બધા લોકોને વેઇટિંગમાં ઊભું રહેવું પડતું તો એ ના ઊભું રહેવું પડે અને આપણે મદદ કરી શકીએ બધાને, હિન્દુ સમાજની બધાની. એના માટે અમે એક હેલ્પલાઇન નંબર રાખ્યો છે, 840-150-8981, બીજો 0792665135. આ નંબરથી 24 કલાક આ હેલ્પલાઇન ચાલશે અને દરેક વિસ્તારની અંદર અમે આ વાહન મૂકવાના છીએ, એટલે કોઈ પણને જરૂર હોય તો એ વાહનનો ઉપયોગ કરી શકશે. રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, જેને પગલે હવે રાજ્યમાં ખૂબ જ દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને દવા, ઓક્સિજન, વેન્ટિલેટર તેમજ બેડ વગેરેની અછત સર્જાઈ રહી છે. તો ગામડામાં તબીબો તેમજ દવા પણ નથી, સાથે જ રાજ્યમાં ફ્રૂટ વગેરેના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. તેવા સંજોગોમાં રાજ્ય વકીલ મંડળે ગુજરાત હાઈકોર્ટમાં પોતાના કેટલાક સૂચનો કર્યા છે અને આ બાબતે લોકોને રાહત મળે તેવી આશા પણ વ્યક્ત કરી છે.
सूचनों घना प्रकार के हजू ग्राम्य विस्तारों में आदिवासी विस्तारों में आरटीपीसीआर टेस्ट रेग्युलर थत नहीं थाय से तो त्रण चार पांच दिवस सुधी में एना रिजल्ट आता नहीं। तदुपरांत दूरना विस्तारों में जे पब्लिक हॉस्पिटल्स है तेमा वेंटिलेटर ने आईसीयू बेड से नहीं, कोई जगह वेंटिलेटर्स है तो एने चलावनार माणसो नहीं। अने एक बहुत डिस्टर्बिंग ट्रेंड जो बहार आयो है ये कि ग्राम्य विस्तारों में हजू आज की तारीखे 1200 થી 1500 माणस की हाजरी मेरेज थाय से धानेरा जेवा जगह में 3000 माणस मेळो हमें थी गयो है। तो जो आ प्रकारना गेधरिंग चालू रहेशे तो कोरोना ने लीधे जे थतुं संक्रमण छे ते अटकवाना कोई चांस नहीं। तदउपरांत जे रेमडेसिविर काळा बजारी थाय से खोटा रेमडेसिविर मळे छे आ बधीज वस्तुओ अमे नामदार गुजरात हाईकोर्टना ध्याने लीधी छे। गुजरात हाईकोर्ट एडवोकेट एसोसिएशने पोतानी सामाजिक जवाबदारी ध्यानमां लई अने आ सुओ मोटो पिटिशनमां इंटरवेंशन एप्लिकेशन दाखल करी अने समाजनुं अने गुजरातनी जे हालनी परिस्थिति छे तेनुं साचुं चित्र रजू करवा माटे अमे नामदार हाईकोर्टमां सूचनो करीए छीए। जेना माटे आ फेरी अमे गुजरातना अलग अलग 12 एसोसिएशन जे ग्राम्य लेवले काम करे छे एना प्रतिनिधिओनी एक मीटिंग करी अने एमां अमने जाणवा मळ्युं के अंतारियाळ गाम छे ज्यां ट्राइबल बेल्ट छे आवी जग्याए लोकोने आरटीपीसीआर टेस्टनी समज नथी, एनी जागृति नथी अने जो ए लोको 2-3 दिवस बीमारी पछी आरटीपीसीआर टेस्ट करवा जाए छे तो शहरी विस्तार में ये टेस्ट थी ने आवे तो घणो समय जतो रहे छे जेमां मृत्यु प्रमाण घणुं वधे छे। तथा ग्राम्य विस्तारों में घणी वार हॉस्पिटल की सुविधा छे पण तज्ञो नथी, एमडी डॉक्टर्स नथी, तो आवा विषयों कारण प्रॉपर ट्रीटमेंट अभाव मृत्यु पामे छे। ते उपरांत हाल जे फ्रूट्स अने जीवन जरूरियात वस्तुओं भाव पण छे जे अंड्यू एडवांटेज लई अने लोको खूब ज ए भाव वधारी अने एनो दुरुपयोग करी रह्या छे लोकोनी मजबूरीनो। કોરોનાની બીજી લહેરને એક મહિના કરતા પણ વધુ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં હજી સુધી સરકાર પાસે કોઈ પણ એક્શન પ્લાન નથી તેવું જોવા મળી રહ્યું છે। સિવિલ હોસ્પિટલની બહાર હજી પણ એમ્બ્યુલન્સની લાઈનો યથાવત જોવા મળી રહી છે। ડીઆરડીઓ, એસવીપી, 16 સિવિલ સહિત ખાનગી હોસ્પિટલો હોવા છતાં લાઈનો માત્ર સિવિલમાં જ જોવા મળી રહી છે ત્યારે સિવિલમાં થતી લાઈનને ઘટાડવામાં અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। समग्र राज्यभर में जो कोरोना संक्रमण हजी पण यथावत छे, बीजी लहर छे तेने पण लगभग एक महीना करता वधु समय थई गयो छे, तेम छतां हजी पण सिविलनी बहारना जे दृश्यो छे ते तेवा ने तेवा जोवा मळी रह्या छे। जे रीते सिविलनी बहार अगाउ पण लाइनो जोवा मळी हती तेवी ज रीते आजनी तारीखमां पण जे छे हजी सुधी लाइनो यथावत छे। सिविल हॉस्पिटलमां जे लाइनो थई रही छे तेने घटाड़ो करवा माटे हजी पण अधिकारीओनी जे कामगीरी छे ते निष्फळ होय तेवुं जोवा मळी रह्युं छे। कारण के 900 बेड वाळी हॉस्पिटल छे तेम छतां ज साथे जे जे एसवीपी छे 16 सिविल छे त्यां कोईपण जग्याए लाइनो जोवा नथी मळती, साथे ज खानगी हॉस्पिटलमां पण लाइनो नथी जोवा मळती। त्यारे हाल अत्यारे सिविलनी बहार जे रीते लाइनो हजी पण यथावत छे, 900 બેડની ધન્વંતરી હોસ્પિટલ જે છે તે પણ કાર્યરત કરવા છતાં અહીં જે દર્દી આવી રહ્યા છે તેમને લાઇનમાં ઊભું રહેવું પડે છે। લગભગ 12 કલાક જેટલા સમય સુધી તેઓ અહીંયા બહાર લાઇનમાં ઊભા રહે છે ત્યારે આખરે સવાલ એ જ છે કે આટલી બધી વ્યવસ્થા કરવા છતાં શા માટે દર્દીઓ હજી પણ રજડી રહ્યા છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે કમલ પરમાર, અમદાવાદ। અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે। કોરોનાથી સંક્રમિત ન થવાય તે માટે લોકો એકબીજાથી અંતર જાળવી રહ્યા છે અને મૃત્યુ પામેલ દર્દીની અંતિમ ક્રિયા કરવામાં પણ ડરી રહ્યા છે। તેવામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સ્નાન કરાવવું, કપડાં પહેરાવવા અને અંતિમ વિધિનું કાર્ય મૃગેશભાઈ રસાણિયા કરી રહ્યા છે। દ્રશ્યમાં જે દેખાઈ રહ્યા છે તે મૃગેશભાઈ રસાણિયા છે। મૃગેશભાઈ રસાણિયાને જ્યારે પણ ફોન આવે કે અંતિમ વિધિ કરવાની છે ત્યારે તે તરત જ કોઈ પણ અન્ય વિચાર કર્યા વગર જે તે જગ્યાએ પહોંચી જાય છે અને કેટલીક વાર તો અંતિમ વિધિ માટે જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ પોતાના સ્વખર્ચે લઈ જાય છે અને અંતિમ વિધિ કરે છે। મૃગેશભાઈને આવી સેવાકીય પ્રવૃત્તિ અંગે વિચાર કેવી રીતે આવ્યો તેવું પૂછતા તેમણે જણાવ્યું કે 2015માં મારા દીકરાની જ્યારે સર્જરી કરાવી ત્યારે કોઈક વ્યક્તિએ દીકરાને મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો। ત્યારથી જ તેમણે નક્કી કર્યું કે હું પણ બીજાની મદદ કરીશ અને આ કાર્યની શરૂઆત કરી। પછી આ કોરોના મહામારીમાં ઘણા લોકોને આપણે જોયા જે ગઈ સાલ જે કોરોનામાં
જે 25 જન મૃત્યુ દુને મેં કર્યું એમાં 7-8 જણને મેં પોતે અગ્નિદાન આપી દીધું. પછી એમ થયું કે લોકો બહુ ડરી ગયા છે બધા, તો આપણે એ લોકોને ભેગા મળીને ખપતી ખપત હાથ મળીને આપણે કોકને મદદરૂપ થઈ ગયું તો વધારે સારું સાહેબ. અને જેના ઘરમાં આપણે તરત જઈએ એટલે એ લોકોને એમ થઈ જાય કે ના ભાઈ આ કોક ભાઈ આવ્યો, એ લોકોને એક આશ્વાસન મળે છે કે ના ભાઈ આપણે આ કામ માટે ભાઈ આવી ગયા છે, મૃગેશભાઈ કહે છે. અને આપણી ભાઈ કોલ આવે વાયા વાયા કોઈ મિત્રોને કોલ આવી જાય કે ભાઈ રસણે ભાઈ એક આ સેવાનું કામ છે, તો આપણે તરત એના માટે જઈને આપણે ઉભા રહી. એટલે આપણે એમને કહી બી દઈએ કે સામાન બામાન બધું લાવવાનું છે, લેડીઝ છે કે જેન્ટ્સ છે, અને આપણે એમને કહી બી જો લેડીઝ હોય તો બેન હું કંઈ કરી નહીં શકું, તમારે પતે જેન્ટ્સ હોય તો મારી જે કંઈ આપણે વિધિ પ્રમાણે જે કંઈ થતું હશે હું કરવા માટે તૈયાર છું સાહેબ જરા. એટલે એમને નવડાવી તોડાવીને સ્પંજ કરવાનું જે કંઈ કરવાનું, એમને જપ્પો લેગો આજે પહેરાવવાનું, એ પહેરાવીને વ્યવસ્થિત સજાવીને એ કહે કે ભાઈ આપણે આ સ્મશાન પાસે પણ જ આ છે, તો એમનું આધાર કાર્ડ બાધાર કાર્ડ લઈને એમની જોડે આપણે લઈને સાહેબ જઈએ છીએ સાહેબ. નહીં નહીં ડર તો શું નહીં કે હવે આપણને થોડુંક એવું લાગતું હતું, પણ પછી હવે કર ભલા તો ભલા હવે આપણે હિંમત કરીને કરવું તો પડે કે કોઈ માણસ એક્સપાયર થઈ ગયો એનામાં આપણે ઊભા નહીં રહીએ તો એની કેવું થશે. અને કે ઘરમાં લગભગ બે વ્યક્તિ હોય, બધા દૂર દૂર રહેતા હોય, કોઈ વિડીયો કોલથી વાત કરે, કોઈ એને કોઈ આવી ના શકતું હોય, આપણે વાયા વાયા કોલ કરે કે ભાઈ તમે આવશો ભાઈ આના માટે, એટલે આપણે કે સારું મારો ટાઈમ છે તો હું આવી જાઉં સાહેબ. આપણે કોઈ બી કોરોનાનું પેશન્ટ હોય કે નોર્મલ પેશન્ટ હોય તો આપણે અમુક જગ્યાએ ત્યાં આગળ વાત કરી તો પીપી કીટ પહેરીને બી આપણે એક આવું કાર્ય કરીએ છીએ, જેથી કરીને મને બી કોઈ તકલીફ ને આપણે સામેવાની તકલીફ. અને જે કોરોના મહામારીમાં જે કોઈ એક્સપાયર થઈ ગયા છે કે એનું કોઈ ગંગાજળ ના પીડો છો, તો એને આપણે ગંગાજળ પીડોને એને વ્યવસ્થિત આપણે એને જે ડેડ બોડીને વ્યવસ્થિત રીતે આપણે કામ કરીએ છીએ સાહેબ જરા. મૃગેશભાઈ રસાણિયાની આ કામગીરીથી શરૂઆતમાં તેમના પત્ની અને પુત્ર ગભરાતા હતા કે આવી કોરોનાની પરિસ્થિતિમાં સંક્રમિત થઈ જશે તો, પરંતુ ત્યારબાદ તેમની પત્ની અને પુત્રએ તેમને આ કામગીરી કરવા માટે જુસ્સો વધાર્યો. અને તે અત્યારે જે પણ કાર્ય કરે છે તેમાં હું અને મારા મમ્મી પહેલાં બહુ જ ગભરાતા હતા, પરંતુ હવે જે આ કોરોનાની જે પહેલાં મહામારી હતી તેનાથી પણ ખૂબ જ ગભરાતા હતા. અને અમે પપ્પાને પણ ઘણી વાર કહેતા હતા કે આ બધાથી થોડુંક આપણે દૂર રહેવું જોઈએ, પરંતુ પછી એમણે અમને મને મારા મમ્મીને બંનેને સમજાવ્યા પછી અમારો પણ થોડોક આત્મવિશ્વાસ અને થોડો ઉઘડ્યો અને અમે પણ હવે પપ્પાને થોડોક સપોર્ટ કરીએ છીએ. અને એ રીતે મારા પિતા દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે તે બદલ એમનો અને મને પણ ખૂબ જ ગર્વ થાય છે. મારા પણ મિત્રમાં બધા કહેતા હોય છે કે તારા પપ્પા સારું કામ કરતા હોય છે, બધા અને બધા ફેમિલી વાળા પણ પપ્પાને સપોર્ટ આપતા હોય છે, એમનું ફ્રેન્ડ સર્કલ પણ ખૂબ જ સારું છે જે એમને સપોર્ટ આપતું હોય છે. સામાન્ય પરિવારમાંથી આવતા મૃગેશભાઈ પોતે પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે સામાન્ય નોકરી કરી રહ્યા છે અને હાલ ભાડાના મકાનમાં રહી રહ્યા છે, ત્યારે કોરોના મહામારીમાં તેમણે જે પહેલ કરી છે જેના કારણે તેમણે સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે કમલ પરમાર, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાના કેસમાં વધારો થતા મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે, જેના કારણે મરણના પ્રમાણપત્ર લેવા માટે અરજદારોની કતારો જોવા મળતી હતી, જેને લઈને રાજ્ય સરકારે હવે જન્મ મરણના પ્રમાણપત્ર ઓનલાઈન પોર્ટલ પરથી ડાઉનલોડ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરી છે. ઈ ઓળખ નામના પોર્ટલ પરથી અરજદાર જાતે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. આ ડાઉનલોડ કરેલા પ્રમાણપત્ર તમામ જગ્યાએ માન્ય રહેશે. કોઈપણ વ્યક્તિ પ્રમાણપત્રના QR કોડ વડે પ્રમાણપત્રની ખરાઈ કરી શકશે. રાજકોટવાસીઓએ હવે મનપાના સિવિક સેન્ટર પર પ્રમાણપત્ર લેવા માટે ધક્કા ખાવા નહીં પડે. હાલના જે કોરોનાનો સમય છે એમાં લોકો સંક્રમિત ન થાય અને જન્મ મરણનું જે સર્ટિફિકેટ લઈ જવું છે ત્યાં લાઇનમાં ઊભા રહીને એકબીજાને ચેપ ન ફેલાવે તે માટે થઈને ગુજરાત સરકારે એક અનન્ય નિર્ણય એક નવો સોફ્ટવેર ડેવલપ કરેલ છે કે જેમાં કોઈપણ લોકોને એમને SMS આવે ત્યારે એમની સાથે લિંક આવે છે, એ લિંકમાંથી એમનું જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે. આના માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ આ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે અને જે લોકોને SMS આવે એમાં લિંક આવે એમાં એનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે અને આ જન્મ અથવા મરણનું જે સર્ટિફિકેટ આવે છે એમાં QR કોડ હોય છે.
ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં કોવિડ હોસ્પિટલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા ભુજની કોવિડ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી। ફાયર વિભાગ ટીમ દ્વારા શહેરમાં આવેલા કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય તેવી હોસ્પિટલને નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી ફાયર સેફટી લગતી ક્ષતિ દૂર કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે। ભુજ શહેરમાં અંદાજે 24 જેટલી કોવિડ હોસ્પિટલ આવેલી છે, જેમાં મોટા ભાગની કોવિડ હોસ્પિટલમાં તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે। હાલ ફાયર વિભાગે હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી અને ફાયર સેફટી જરૂરી નિયમોનું પાલન કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। ભુજમાં જેટલી પણ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે એ તમામમાં નગરપાલિકા દ્વારા ડૉક્ટર્સની ટીમ, પોલીસની ટીમ, ફાયરની ટીમ, ફાયર અધિકારી સાથે એક ટીમ બનાવીને સતત ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે। જ્યાં જ્યાં ખૂટતી કાર્યવાહી છે, કાર્યવાહી કરાવવામાં આવે છે, ફાયર NOC ન હોય તો એ પણ આપવામાં આવે છે લોકોને જરૂરી વ્યવસ્થાઓ કરાવીને। પણ હમણાં છેલ્લે જે નવો પરિપત્ર થયો એના અનુસંધાને જે પણ નવી હોસ્પિટલો ખુલી છે એ તમામનું સઘન ચેકિંગ હાથ ધરેલું છે। ગુજરાત સરકારે પણ આ બાબતે સૂચનાઓ આપી છે, માનનીય પ્રાદેશિક કમિશનરશ્રીએ પણ અમારી VC લઈ અને આ બાબતે તાકીદ કરીને તમામ વ્યવસ્થાઓ ઊભી કરવા સૂચના આપેલ છે, જેના ભાગરૂપે આજે તમામ હોસ્પિટલોમાં અમે અને અમારી ફાયરની ટીમ ફરી રહી છે અને આ બધી વ્યવસ્થાઓ ઊભી કરશે કે ભવિષ્યમાં કોઈ આવી મોટી હોનારત। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા માટે એક સમયે દર્દીઓ માટે આશીર્વાદ સમાન ગણાતી રેફરલ હોસ્પિટલ આજે ભેકાર ભાસી રહી છે। હાલ કોરોનાની કટોકટીના સમયે દર્દીની સારવાર માટે હોસ્પિટલની જરૂરિયાત છે। કવાંટની હોસ્પિટલમાં બેડ છે, ઓક્સિજન પણ છે, પણ આઇસોલેશન વોર્ડ નથી, ICUની વ્યવસ્થા પણ નથી અને ડોક્ટરોની પૂરતી વ્યવસ્થા પણ નથી, જેને કારણે હોસ્પિટલ પર આવતા દર્દીને રિફર જ કરી દેવામાં આવે છે। તો આ તરફ રોડ અને રસ્તાઓ પણ બિસ્માર હોય તેવા 108 દર્દીઓને લાવવા લઈ જવામાં માટે અડચણ ઊભી થઈ રહી છે। રસ્તામાં બનેલા ગ્રીપમાં 108 સ્ટ્રેચરનું વ્હીલ પડતા બેલેન્સ ગુમાવ્યું અને દર્દી નીચે પટકાયો હતો। જો કે સદનસીબે તેમનો બચાવ થયો હતો, તો ડુંગર અને જંગલ વિસ્તારમાંથી સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। यहाँ इमरजेंसी व्यवस्था है, उसको रेफर करने के लिए अपने पास एम्बुलेंस है, वो ओ टू फैसिलिटी है। सीवियर एक्सीडेंटल आ गया तो उसको रेफर हम लोग करते हैं, रेफर ही करना पड़े। यहाँ तो कोई ICU की व्यवस्था है नहीं, ऑक्सीजन वाले पेशेंट को तो रेफर ही करना पड़ता है क्योंकि O2 बेड भी नहीं है हमारे पास। क्रिटिकल पेशेंट को तो रेफर ही करते हैं, और मतलब जनरल बेड है, जनरल वार्ड है, हाँ, कोई आइसोलेशन वार्ड नहीं है, वेंटिलेटर नहीं है, जनरल वार्ड है खाली, आइसोलेशन वार्ड नहीं है, ICU नहीं है। वो सब सिविल हॉस्पिटल में उसे पेशेंट को हम लोग छोटाउदेपुर में रेफर करते हैं। सीरियस पेशेंट जो जनरल है वो तो अपने जनरल वार्ड में एडमिट कर देते। कहीं व्यवस्था नहीं है यहाँ, અને દર્દીને સ્ટ્રેચરમાં લઈ જાય તો પડી જાય છે બધા સ્ટ્રેચરમાંથી। 108 લઈ જવાની કંઈ ટ્રીટમેન્ટ નથી બીજું કાંઈ, અને કોરોનાનો રિપોર્ટ નથી કરતા, કીટ નથી અહીંયા, કાંઈ બીજી કાંઈ ફેસિલિટી નથી અહીંયા, ડૉક્ટરની વ્યવસ્થા કોઈ સરખા જવાબ તો આપતું નથી કાંઈ, એમ કે ટાઈમ પૂરો થઈ ગયો છે, 10-4 ટાઈમ છે, તો અત્યારે તો 2 વાગ્યા છે, રિપોર્ટ તો કરતા નથી કોઈ, કેવી કેમ ખબર પડે હવે તંત્ર બેદરકાર કે શું છે હવે।